સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ સ્ટડી સેન્ટર. હું છું રાહુલ ભુવા અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત વિષયનું ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. એની અંદર સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 8 અને 9નો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. દાખલા નંબર 8ની રકમ બુકની અંદર આપેલી છે કે એક ટ્રેન એક ધારી ઝડપે 360 કિમી અંતર કાપે છે. એટલે ટ્રેનની ઝડપ આપી છે 360 કિમી, એટલું અંતર કાપે છે 360 કિમી જેટલું. જો તેની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપવા તેને 1 કલાક ઓછો સમય લાગે છે. એટલે કે તમે ઝડપ વધારી દો 5 કિમી પ્રતિ કલાક તો ઓછો સમય, એટલે વહેલી પહોંચી જાય છે 1 કલાક. તો ટ્રેનની ઝડપ શોધો એવું તમને કીધું છે. ધારો કે ટ્રેનની ઝડપ આપણે માની લઈએ કે x છે. ધારો કે ટ્રેનની ઝડપ x કિમી પ્રતિ કલાકની છે. હવે 360 કિમીનું અંતર છે તો x કિમી પ્રતિ કલાક જો ઝડપ હોય તો એના માટે લાગતો સમય t1 કઈ, t1 બરાબર 360ના છેદમાં આ x સૂત્ર આવે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તમારે સમય મેળવવો હોય તો સમયની આ બાજુ અને ઝડપને આપણે લઈ લઈએ છેદમાં. તો સમય ધારો કે t1 હોય અને અંતર કેટલું છે 360 અને ઝડપ શું છે x, તો અહીંયા મૂકી દેવાની x. ધારો કે સમય શું છે t1. હવે ટ્રેનની નવી ઝડપ x+5 કિમી પ્રતિ કલાક થાય છે અને ઝડપની અંદર 5નો વધારો કરે છે. તો હવે આપણે કેટલો સમય લાગે, આપણે t2 લઈએ તો 360 અંતર છે, એને ભાંગ્યા x+5 ઝડપ આ સૂત્રની મદદથી કે હવે કેટલો સમય લાગે છે ટ્રેનને પહોંચવા માટે. t2 સમય હોય 360ના છેદમાં 5. જો ટ્રેનની ઝડપ વધારેલી છે તો 1 કલાક વહેલી પહોંચી જાય છે. એનો મતલબ આ શું છે, 1 કલાક વહેલા પહોંચી જાય છે. મારે બંનેને t1 બરાબર t2 લખવું હોય તો આની અંદર શું કરવું પડે, પ્લસ કરવા પડે, કારણ કે આમાંથી શું થઈ જાય છે, ટ્રેન વહેલી પહોંચી જાય છે એટલે આ 1 ઓછો છે. મારે બંનેનો સમય સમાન બતાવવો હોય તો આમાં પ્લસ 1 કરવું પડે. તો આ રીતે સમીકરણ બને કે t1 બરાબર t2માં શું કરવું પડે, પ્લસ 1 કલાક કરવી પડે એટલે પ્લસ 1. t1 અને t2ની કિંમત મૂકી દઈએ આપણે કે 360ના છેદમાં x બરાબર t2 બરાબર 360ના છેદમાં x+5+1. આ x+5 1 સાથે ગુણાય તો આ 360ના છેદમાં એક્સ એમનમ બરાબર 360 પ્લસ x1 અને 5 1 5 આખાના છેદમાં x+5. હવે x+5નો ગુણાકાર આ બાજુ કરું તો 360x અને 360 50 એટલે 1800 બરાબર. આ એક્સનો ગુણાકાર 360 સાથે તો 360x, એક્સનો ગુણાકાર એક્સ સાથે એટલે પ્લસ x² અને એક્સનો ગુણાકાર 5 સાથે એટલે 5x બરાબર. ની બંને બાજુ 360x સમાન હોવાથી ઉડી જશે. અહીંયા x² + 5x તો 1800 પેલી બાજુ શું થઈ જાય માઇનસ, તો x² - 5x + 5x અહીંયા પ્લસ આપેલા છે એટલે એ -1800 ઉડી જાય બરાબર 0. અને આપણે આ દ્વિઘાત સમીકરણ મેળ્યું હોવાનો ઉકેલ મેળવવાનો છે. એટલે 1800ને એવા બે ભાગ પાડવાના છે કે સરવાળો શું આવે 5. તો 1800ને એવા બે ભાગ પડશે 45 અને 40. તો x² + 45x - 40x + -1800 બરાબર 0. પ્રથમ અને અંતિમ બે પદોની જોડી બનાવીએ તો આમાંથી કોમન નીકળશે x, તો બાકી રહેશે x+45 અને આમાંથી આ બંને -40 કોમન કાઢો તો એ બાકી રહેશે x, આ માઇનસ બારી એવા એટલે હવે થઈ ગયું પ્લસ અને 1800 - 40 એટલે 45 = 0. મતલબ આ બંને પદ x+45 અને x+45 સમાન થઈ ગયા તો લખી શકાય x+45 × x - 40 = 0. તો x+45 = 0 અને x - 40 = 0. તો x = 45 છે બરાબર, ને પેલી બોલ જાય તો માઇનસ થઈ જાય -45. ઝડપ કઈ રીતે માઇનસમાં ન હોય એટલે આ શક્ય
નથી તો એક્સ બરાબર 40 થઈ જાય પ્લસ 40 જે શું છે ટ્રેનની ઝડપ છે. ટ્રેનની ઝડપ આપણને શું આવે 40 કિમી પ્રતિ કલાક. દાખલા નંબર 9 રકમ બુકની અંદર આપણે જોઈએ કે પાણીના બે નળ સાથે એક સાથે 9/3 તન્ના છેદમાં 8 કલાકમાં એક ટાંકી ભરી શકે છે. મોટા વ્યાસવાળા નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નળ કરતાં 10 કલાકનો ઓછો સમય લે છે. એટલે મોટો વ્યાસવાળું નળ છે એને શું લાગે છે 10 કલાકનો ઓછો સમય લાગે છે ટાંકી ભરાતા. બંને નળ દ્વારા ટાંકી ભરવાનો અલગ અલગ સમય શોધવા અમને કીધું છે. ધારો કે મોટા નળ નળને લાગતો સમય જો x હોય તો નાના નળને લાગતો સમય શું હોય x+10. કારણ કે તમે કીધું છે કે મોટાને શું લાગે છે 10 કલાકનો ઓછો સમય લાગે છે. એનો મતલબ ધારો કે મોટો x હોય તો નાના નાનાને શું આવે 10 કલાક વધારે લાગે ને x+10. હવે ધારો કે આપણે માની લઈએ કે ટાંકીને ભરાતા બંને દ્વારા લાગતો સમય એટલે કે મોટા નળ દ્વારા T1 કહીએ તો મને કેટલો સમય લાગે 1/x અને નાના નળ દ્વારા ધારો કે T2 સમય લાગતો હોય તો 1/x+10 સમયગાળો બંને લાગે છે. રકમમાં તમને આપ્યું છે બંનેને સમયગાળો એટલે કે T1+T2 બરાબર તમને આપેલું છે કુલ સમયગાળો 9/3 8 આવું તમને આપેલું છે. T1 T2ની કિંમત લખી દઈએ તો કે 1/x+1/x+10 બરાબર અહીંયા શું થઈ જશે આપણે મિશ્ર સ્વરૂપમાં આપ્યું છે અપૂર્ણાંકમાં ફરી દઈએ તો 9 8 72 72 3 75 એટલે કે 1/75 અહીંયા 8 આવો સમયગાળો. આ સમયગાળો છેદની અંદર લખવાનો હોય 1/9 3/8 હા કારણ કે આ બધું કિંમત 1/1 લખેલી છે તો આ કિંમત હું કેવા લખવી પડે 1/6 અંદર. હવે આગળ જોઈએ ક્રોસ ગુણાકાર કરીએ તો આનો ગુણાકાર હિસાબ છે x+10+x(x+10) બરાબર 8/75 એક્સને એક્સ 2x એટલે 10+2x/ આ x² + 10x બરાબર 8/75 75ને સામે ગુણી દઈએ તો 750+75 = 150 એક્સ બરાબર x² સામે ગુણી દઈએ તો 8x² અને 10 8 80x તો 8x² + અહીંયા 80x આપેલા છે 150 બિલ જોઈએ તો -150x 750 બિલ જોઈએ તો -750 = 0 તો 8x² આ 80 - 150 એટલે થઈ જશે 80 માંથી 150 જાય એટલે થઈ જશે 70 x - 750 = 0 બંનેમાંથી બે કોમન નીકળીએ તો અહીંયા 4x² - 35x - 375 = 0 હવે 375 અને 4 એ બંનેનો ગુણાકાર કરીએ તો ગુણાકાર બંનેનો થશે 1500 અને 1500ના એવા બે ભાગ પડવાના છે કે સરવાળો આવે -35 તો 60 અને 25 આ બે ભાગ પડશે 1500 તો 4x² - 60x + 25 - 375 = 0 પ્રથમ બે પદ અને અંતિમ બે પદની જોડી બનાવીએ તો આમાંથી કોમન નીકળશે 4x તો બાકી રહેશે x - 15 × 60 = 15 પ્લસ આમાંથી 25 કોમન કાઢીએ તો બાકી રહેશે x - 15 = 0 તો 4x + 15 = 0 અને x - 15 = 0 તો કે
ચાર એક્સ બરાબર માઇનસ પચીસ, તો માઇનસ તો હોઈ શકે નહીં સમયગાળો, કદાચ ચાલશે નહીં, તો એક્સ બરાબર શું આવે? પંદર. તો આપણે કહી શકીએ કે મોટા નંદને લાગતો સમય શું હોય? પંદર કલાક. તો આને શું હોય? પંદર પ્લસ દસ, ટોટલ પચીસ કલાકનો સમય લાગે. મોટા નંદને પંદર, નાના નંદને પચીસ કલાક. જો વિડીયોમાં કંઈ ખબર ના પડી હોય તો તમે અમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.